ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે ભાગ છ માં કમ્પ્યુટર પર પચાસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા પહેલો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે સિસ્ટમ સોફ્ટવેર આથી જવાબ આવશે એક સિસ્ટમ સોફ્ટવેર બીજો પ્રશ્ન છે હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય કોણ કરે છે તો હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કાર્ય ઓપરેટિંગ સિસ્ટમ કરે છે આથી જવાબ આવશે બી ઓપરેટિંગ સિસ્ટમ ત્રીજો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થતા દરેક કાર્યને શું કહેવામાં આવે છે તો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થતા દરેક કાર્યને ટાસ્ક કહેવામાં આવે છે આથી જવાબ આવશે બી ટાસ્ક ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય નથી તો ચાર ઓપ્શન આપેલા છે એક પછી એક જોઈએ ટાઈમ એન્ડ ડેટ સેટિંગ તો આ કાર્ય ઓપરેટિંગ સિસ્ટમનું છે હાર્ડવેરનું નિયંત્રણ કરવું તો આ કાર્ય પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે ફાઇલોનું મેનેજમેન્ટ કરું તો આ કાર્ય પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે જ્યારે ચોથો ઓપ્શન છે વાયરસને દૂર કરવા તો વાયરસને દૂર કરવા એ ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય નથી આથી જવાબ આવશે ડી વાયરસને દૂર કરવા કમ્પ્યુટરમાં વાયરસને દૂર કરવા માટે એન્ટી વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ નથી તો વિન્ડોઝ એન્ડ્રોઈડ અને યુનિક્સ આ ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે જ્યારે એમએસ એક્સેલ એ એપ્લિકેશન સોફ્ટવેર છે તે ઓપરેટિંગ સિસ્ટમ નથી આથી જવાબ આવશે ડી પ્રશ્ન છે છે પૂરું પૂરું નામ નામ જણાવો તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ આથી જવાબ આવશે બી પાવર ઓન સેલ્ફ ટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમના ઉપયોગના આધારે તેના વિવિધ પ્રકાર પાડવામાં આવ્યા છે જેમાં પેલું છે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ જેમાં આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં એક જ સમયે એક જ ઉપયોગ કરતા કાર્ય કરી શકે છે જેમ કે ડોસ ઓપરેટિંગ સિસ્ટમ છે એ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ તો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં એક સમયે એકથી વધુ ઉપયોગ કરતા કાર્ય કરી શકે છે દાખલા તરીકે યુનિક્સ લિનક્સ અને વિન્ડોઝ એ મલ્ટિયુઝર ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો છે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ તો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં એક જ સમયે અનેક પ્રક્રિયાઓ કરવા એક કરતાં વધારે સીપીયુ નો સમાંતર ઉપયોગ કરવામાં આવે છે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ તો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં એક જ સમયે એક કરતાં વધુ સોફ્ટવેર પર કાર્ય કરી શકાય છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ તો આ ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ ઝડપી ઓપરેટિંગ સિસ્ટમ છે તેનો ઉપયોગ ઝડપી સંવાદ સાધવા રોબોટિક્સ આર્મી સરકારી સંસ્થાઓના વિવિધ ભાગોમાં થાય છે સાતમો પ્રશ્ન છે યુપીએસ નું પૂરું નામ જણાવો તો યુપીએસનું પૂરું નામ છે અનઇન્ટરેપ્ટેબલ પાવર સપ્લાય આથી જવાબ આવશે સી અનઇન્ટરેપ્ટેબલ પાવર સપ્લાય આઠમો પ્રશ્ન છે એસએમપીએસ નું પૂરું નામ જણાવો તો એસએમપીએસ નું પૂરું નામ છે સ્વીચ મોડ પાવર સપ્લાય આથી જવાબ આવશે બી સ્વિચ મોડ પાવર સપ્લાય નવમો પ્રશ્ન છે સીએલઆઈ નું પૂરું નામ જણાવો તો સીએલઆઈ નું પૂરું નામ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આથી જવાબ આવશે એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ દસમો પ્રશ્ન છે જીયુઆઈનું પૂરું નામ જણાવો તો જીયુઆઈનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આથી જવાબ આવશે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ યુઝર ઇન્ટરફેસની દ્રષ્ટિએ ઓપરેટિંગ સિસ્ટમના બે પ્રકાર પડે છે જેમાં એક છે સીએલઆઈ અને બીજું છે જીયુઆઈ સીએલઆઈનું પૂરું નામ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને જીયુઆઈનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ડોસ એ સીએલઆઈ ઓપરેટિંગ સિસ્ટમ છે જ્યારે વિન્ડોઝ એ જીયુઆઈ ઓપરેટિંગ સિસ્ટમ છે લિનક્સ એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે અગિયાર પ્રશ્ન છે સીયુઆઈનું પૂરું નામ જણાવો તો સીયુઆઈનું પૂરું નામ છે કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ આથી જવાબ આવશે એ કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ બારમો પ્રશ્ન છે ડોસનું પૂરું નામ જણાવો તો ડોસ નું સિસ્ટમ આથી જવાબ આવશે સી ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ પ્રશ્ન છે ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર કયા સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે તો કમ્પ્યુટરમાં કમ્પ્યુટરને ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે આથી જવાબ આવશે બી ઓપરેટિંગ સિસ્ટમ ચૌદમો પ્રશ્ન છે એમએસ ડોસ ઓપરેટિંગ સિસ્ટમ એ કેવી ઓપરેટિંગ સિસ્ટમનો પ્રકાર છે તો એમએસ ડોસ ઓપરેટિંગ સિસ્ટમ એ સિંગલ યુઝર અને સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમનો પ્રકાર છે આથી જવાબ આવશે બી સિંગલ યુઝર એન્ડ સિંગલ ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ પંદર પ્રશ્ન છે એક કરતાં વધુ પ્રોસેસને એક જ પ્રોસેસર પ્રોસેસર ઉપર ચલાવતી ઓપરેટિંગ સિસ્ટમને કેવી ઓએસ અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે તો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમને મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે આથી જવાબ આવશે સી મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ સોળમો પ્રશ્ન છે આરટીઓએસ નું પૂરું નામ જણાવો તો આરટીઓએસ નું પૂરું નામ છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ આથી જવાબ આવશે એ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ સત્તરમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો યુઝર ઇન્ટરફેસ નો પ્રકાર નથી તો કમાન્ડ લાઈન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એ યુઝર ઇન્ટરફેસ નો પ્રકાર છે જ્યારે લેંગ્વેજ યુઝર ઇન્ટરફેસ એ ઇન્ટરફેસ નો પ્રકાર નથી આથી જવાબ આવશે સી લેંગ્વેજ યુઝર ઇન્ટરફેસ અઢારમો પ્રશ્ન છે સીએલઆઈ અને સીયુઆઈ એ કઈ ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે તો સીએલઆઈ અને સીયુઆઈ એ ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે આથી જવાબ આવશે બી ડોઝ ઓગણીસમો પ્રશ્ન છે વિન્ડોઝ એનટીમાં એનટીનું આખું નામ જણાવો તો વિન્ડોઝ એન ટીમાં એન ટીનું આખું નામ છે ન્યુ ટેકનોલોજી આથી જવાબ આવશે સી ન્યુ ટેકનોલોજી વીસમો પ્રશ્ન છે યુનિક્સની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી તો યુનિક્સની શરૂઆત એટી એનટી દ્વારા કરવામાં આવી હતી આથી જવાબ આવશે એ એટી એન ટી એકવીસમો પ્રશ્ન છે સર્વર કમ્પ્યુટરમાં મોટાભાગે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે તો સર્વર કમ્પ્યુટરમાં મોટા ભાગે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે આથી જવાબ આવશે એ બી યુનિક્સ બાવીસ પ્રશ્ન છે બુટિંગ નીચેનામાંથી કયા કાર્ય કરે છે તો એક પછી એક ઓપ્શન જોઈએ હાર્ડવેરને કાર્ય કરવા માટે તૈયાર કરવા તો એ કાર્ય બુટિંગનું છે પ્રોસેસર મેમરી ઇનપુટ આઉટપુટ એકમોને તૈયાર કરવા તો આ કાર્ય પણ બુટિંગનું કાર્ય છે અન્ય કામો પર નિયંત્રણ કરું તો આ કાર્ય પણ બુટિંગ નું છે આથી જવાબ આવશે ડી ઉપરના તમામ ત્રેવીસ પ્રશ્ન છે કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરવા માટે આદેશો એટલે કે કમાન ટાઈપ કરવા પડે છે તો સીએલઆઈ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરવા માટે આદેશો ટાઈપ કરવા પડે છે આથી જવાબ આવશે એ સીએલઆઈ અને સીએલઆઈ નું પૂરું નામ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ચોવીસમો પ્રશ્ન છે કઈ ઓપરેટિંગ સિસ્ટમ યુઝર ફ્રેન્ડલી ઓપરેટિંગ સિસ્ટમ છે તો વિન્ડોઝ એ યુઝર ફ્રેન્ડલી ઓપરેટિંગ સિસ્ટમ છે આથી જવાબ આવશે બી વિન્ડોઝ યુઝર ફ્રેન્ડલી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઉપયોગ કરતાં જે ઓપરેટિંગ સિસ્ટમનો સરળતાથી ઉપયોગ કરી શકે એ યુઝર ફ્રેન્ડલી ઓપરેટિંગ સિસ્ટમ છે અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઉપયોગ કરતાં તેનો ખૂબ જ સરળતાથી ઉપયોગ કરી શકે છે આથી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને યુઝર ફ્રેન્ડલી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે પચીસમો પ્રશ્ન છે એપલ કમ્પ્યુટર માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે તો એપલ કમ્પ્યુટર્સ માટે મેક ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે અને એને બીજું નામ છે મેકિંગ ટોસ આથી જવાબ આવશે સી ટોસ ઓપરેટિંગ સિસ્ટમ છવ્વીસમો પ્રશ્ન છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના આપેલા વિધાનમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે આથી જવાબ આવશે ડી ઉપરના તમામ સત્યાવીસમો પ્રશ્ન છે કમ્પ્યુટર લોડ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કમ્પ્યુટરને લોડ કરવાની ક્રિયાને બુટિંગ કહેવામાં આવે છે આથી જવાબ આવશે બી બુટિંગ અઠ્યાવીસમો પ્રશ્ન છે એક જ સમયે એક કરતાં વધુ યુઝર કાર્ય કરી શકે તેને કેવી ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે તો એક જ સમયે એક કરતાં વધુ યુઝર કાર્ય કરી શકે તેને મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે આથી જવાબ આવશે સી મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ ઓગણત્રીસમો પ્રશ્ન છે કઈ ઓપરેટિંગ સિસ્ટમને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રીસમો પ્રશ્ન છે એપલ મોબાઈલ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે તો એપલ મોબાઈલ માટે આઈઓએસ નામની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે આથી જવાબ આવશે બી આઈઓસ ઓપરેટિંગ સિસ્ટમ એકત્રીસમો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમ બંધ કરવી એટલે શું તો ઓપરેટિંગ સિસ્ટમ બંધ કરવી એટલે શટડાઉન આથી જવાબ આવશે એ શટડાઉન બત્રીસમો પ્રશ્ન છે કમ્પ્યુટર સાથે નવું હાર્ડવેર જોડવા ઓપરેટિંગ સિસ્ટમમાં કયા પ્રોગ્રામની જરૂર પડે છે તો હાર્ડવેરનું જોડાણ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમમાં ડિવાઇસ ડ્રાઈવરની જરૂર પડે છે આથી જવાબ આવશે બી ડિવાઇસ ડ્રાઈવર તેત્રીસમો પ્રશ્ન છે કમ્પ્યુટર ચાલુ કરી હાર્ડવેર ચેક થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો કમ્પ્યુટર ચાલુ કરી હાર્ડવેર ચેક થવાની ક્રિયાને પોસ્ટ કહેવામાં આવે છે આથી જવાબ આવશે સી પોસ્ટ અને પોસ્ટનું પૂરું નામ છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ ચોત્રીસ પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમને સેકન્ડરી મેમરીમાંથી પ્રાઇમરી મેમરીમાં લોડ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે તો આ ક્રિયાને બુટિંગ કહેવામાં આવે છે આથી જવાબ આવશે એ બુટિંગ પાંત્રીસમો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય કોને ગણવામાં આવે છે તો કર્નલ ને ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય ગણવામાં આવે છે આથી જવાબ આવશે બી કર્નલ છત્રીસમો પ્રશ્ન છે બી આઈઓએસનું પૂરું નામ જણાવો તો બીઆઈઓએસનું પૂરું નામ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ આથી જવાબ આવશે એક બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ સાડત્રીસમો પ્રશ્ન છે કમ્પ્યુટર રિબુટ થાય ત્યારે ટાઈમ એન્ડ ડેટ કોના દ્વારા અપડેટ થતો જોવા મળે છે તો કમ્પ્યુટર રીબૂટ થાય ત્યારે ટાઈમ એન્ડ ડેટ સીએમઓએસ દ્વારા અપડેટ થાય છે આથી જવાબ આવશે સી સી એમઓએસ આણંત્રીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ થર્ટી ટુ બીટ નથી તો વિન્ડોઝ ટેન એ થર્ટી ટુ બિટ ઓપરેટિંગ સિસ્ટમ નથી આથી જવાબ આવશે ડી વિન્ડોઝ ટેન ઓગણચાલીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ ઝડપી છે તો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ખૂબ જ ઝડપી ઓપરેટિંગ સિસ્ટમ છે આથી જવાબ આવશે સી રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ચાલીસમો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષામાં વધારો કોના દ્વારા થઈ શકે છે તો ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષામાં વધારો પેચ દ્વારા થઈ શકે છે આથી જવાબ આવશે સી પેચ એકતાલીસમો પ્રશ્ન છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કયું ઓફિસ ટૂલ્સ કાર્ય કરી શકે છે તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ઓપન ઓફિસ એ કાર્ય કરી શકે છે આથી જવાબ આવશે એક ઓપન ઓફિસ જ્યારે એમએસ ઓફિસ છે એ વિન્ડોઝ ઓપરેટ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરે છે બેતાલીસમો પ્રશ્ન છે કમ્પાઈલર ઇન્ટરપ્રિટર લિંકર અને એસેમ્બલર વગેરે કોના પ્રકાર છે તો આ બધા સિસ્ટમ સોફ્ટવેરના પ્રકાર છે આથી જવાબ આવશે એક સિસ્ટમ સોફ્ટવેર તેતાલીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી તો વિન્ડોઝ યુનિક્સ અને લિનક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે જ્યારે ઓરેકલ છે એ ઓપરેટિંગ સિસ્ટમ નથી આથી જવાબ આવશે ડી ઓરેકલ ચુમાલીસમો પ્રશ્ન છે ટિકિટ બુકિંગ ઓનલાઈન ફોર્મ ભરવા વગેરે કાર્યો કરવા કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો ટિકિટ બુકિંગ ઓનલાઈન ફોર્મ ભરવા વગેરે કાર્યો કરવા માટે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે આથી જવાબ આવશે એ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ પિસ્તાલીસ પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમનું કયું ટૂલ યુઝર સાથે લિંક કરે છે તો ઓપરેટિંગ સિસ્ટમનું સેલ નામનું ટૂલ એ યુઝર સાથે લિંક કરે છે આથી જવાબ આવશે એ સેલ છેતાલીસ પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમનું કયું ટૂલ હાર્ડવેર સાથે લિંક કરે છે તો ઓપરેટિંગ સિસ્ટમનું કર્નલ નામનું ટૂલ એ હાર્ડવેર સાથે લિંક કરે છે આથી જવાબ આવશે બી કર્નલ પ્રશ્ન છે કર્નલ મોટા ભાગે કેવી ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા મળે છે તો કર્નલ એ એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા મળે છે આથી જવાબ આવશે બી એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ અડતાલીસ પ્રશ્ન છે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે તો એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એ ઓપન હેન્ડસેટ એલાયન્સ દ્વારા તો વિન્ડોઝ વિસ્ટા એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું અપડેટ વર્ઝન છે આથી જવાબ આવશે ડી વિન્ડોઝ વિસ્ટા પચાસ પ્રશ્ન છે મેમરીમાં એક સાથે બે પ્રોગ્રામ પ્રોગ્રામ લોડ કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં શક્ય છે જ્યારે એક સાથે બે પ્રોગ્રામ લોડ કરવામાં આવે તો એ ઓપરેટિંગ સિસ્ટમને મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે આથી જવાબ આવશે બી મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ થેન્ક યુ મિત્રો મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ